नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गुजराती व्याकरण માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વ્યાકરણની અંદર એક પછી એક સ્ટેપ શીખતા જઈએ છીએ ભણતા જઈએ છીએ. તમને જ્યારે સમય મળે છે ત્યારે તમે વિડીયો જોતા જતા હશો, લેસન કરતા હશો, વ્યાખ્યા પાકી કરતા હશો, જેના જે અનુભવો જે પ્રત્યયો જે છે એને તમે મોઢે કરતા હશો એવી આશા સહ આગળ આજે આપણે અભ્યાસ કરવાનો છે વિશેષણ અને તેના પ્રકારો વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં વિશેષણ વિશે થોડુંક શીખ્યા છે અને વિશેષણ શું છે એ પણ આપણને પાસે શું માહિતગાર છીએ અને વિશેષણને કેવી રીતે આપણે ઓળખવાના છે એને પણ આપણને ખબર છે. તો ધોરણ 10 ની અંદર કંઈ નવું નજરાણું નથી, એનું એક ટોપિક આપણે રિપીટ કરવાનો છે. તો તૈયાર છો ને વિશેષણ માટે? તો વિશેષણના પ્રકાર અને વિશેષણ શું કહેવાય, વિશેષણ કોને કહેવામાં આવે છે? તો કહે છે કે વાક્યમાં આવતી, શું કહે છે અહીંયા, વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા જે પદ મુકાય છે તેને વિશેષણ કહેવામાં આવે છે. ધ્યાન આપજો. કે જે વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કંઈક વિશેષતા લાવવા જે પદ મુકાય છે તેને વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ અવિકારી, વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડી મિસ્ટેક છે, અવિકારી અને વિકારી એમ બે પ્રકારના હોય છે. સુંદર છોકરો, સુંદર છોકરી, સુંદર છોકરું, તમે જોઈ શકશો કે સંજ્ઞા વિકારી છે. આ સંજ્ઞા જે છે એ વિકારી છે અને સારો છોકરો, સારી છોકરી, સારી છોકરું માં વિકારી સંજ્ઞાની સાથે મુકાયેલું વિશેષણ પણ વિકારી છે. હવે આપણે વિશેષણના પ્રકારો વિશે ભણવાનું છે કે વિશેષણના કુલ કેટલા પ્રકારો છે. એક ગુણવાચક, બે સંખ્યાવાચક, ત્રણ સાર્વનામિક વિશેષણ, ચાર કર્તૃવાચક વિશેષણ, પાંચ પરિમાણવાચક વિશેષણ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકારની દ્રષ્ટિએ જોઈશું તો આપણી પાસે પાંચ વિશેષણ જોવામાં આવશે, ગુણવાચક, સંખ્યાવાચક, સાર્વનામિક, કર્તૃવાચક અને પરિમાણવાચક. અહીંયા આપણે પ્રથમ પ્રકાર જે છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. હવે ગુણવાચક વિશેષણ જે છે એના પણ પ્રકાર પડે છે. ગુણવાચક વિશેષણના કેટલા પ્રકાર પડે છે? તો ત્રણ પ્રકાર પડે છે. એક રંગવાચક વિશેષણ, બીજું સ્વાદવાચક અને ત્રીજો આકારવાચક વિશેષણ. સૌપ્રથમ આપણે ગુણવાચક વિશેષણની વ્યાખ્યાને સમજીશું અને એના ઉદાહરણને સમજવાના છે. શું કહે છે અહીંયા કે કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને ગુણવાચક વિશેષણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી આ વાક્યને હું રિપીટ કરીશ. કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને ગુણવાચક વિશેષણ કહે છે. સામાન્ય એટલે કે ગુણ, જેમ કે મોટું મકાન, સુંદર મકાન, લીલો છોડ, ગોળ સિક્કા, પ્રેમાળ હેમા, કાળો કામળો, ઊંચી દિવાલ, આળસુ છોકરો વગેરે. આ શું છે? એ મકાનનો ગુણ દર્શાવે છે, સુંદર મકાન. હવે થોડાક ઉદાહરણ જોઈશું એટલે તમને આપોઆપ ખબર પડશે. હવે પહેલો જે છે કે રંગવાચક વિશેષણ. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે તમારે કૌંસની અંદર વાક્ય પૂછેલું હોય કે અહીંયા દેખાય છે તમને રંગવાચક વિશેષણ, લીલું પાંદડું છે, એની અંદર કૌંસની અંદર રંગવાચક વિશેષણ લખેલો હોય તો આપણે એને રંગવાચક વિશેષણ તરીકે ઓળખવાનો, અને રંગવાચક વિશેષણ ન લખેલો હોય, કૌંસમાં જવાબમાં ગુણવાચક વિશેષણ લખેલો હોય તો ગુણવાચક વિશેષણ જવાબ લખવાનો થશે. ધ્યાન આપજો, અહીંયા ગુણવાચક વિશેષણ અને રંગવાચક વિશેષણ બંને લખેલા હોય તો તમારે રંગવાચક વિશેષણ લખવાનું થાય, કારણ કે એના પેટા વિભાગ છે. તો રંગવાચક વિશેષણમાં આપણે જોઈશું વિશેષ રંગના ગુણધર્મનો ઉલ્લેખ કરે તે રંગવાચક વિશેષણ, જેમ કે લાલ ગાય, ધોળો ઘોડો, કાળો કામળો, લીલું પાંદડું વગેરે. બીજું જે છે ઉદાહરણ સ્વાદવાચક વિશેષણ. વિશેષ સ્વાદનો
गुणधर्म दर्शावे ते स्वादवाचक विशेषण, जेम के मीठू शरबत, खारू जगत, कड़वो लीमड़ो वगैरे। त्रीजु से आकारवाचक विशेषण, खास प्रकारना आकार ने सूचवे ते आकारवाचक विशेषण, जेम के लांबी दीवाल, चौरस मकान, लंबचौरस खूणा, गोल सिक्का, चतुष्कोण आकृति वगैरे। हवे आपणे आगळ जोईशुं गुणवाचक विशेषण विषे आपणे विस्तृत अभ्यास करवानो छे के कोई वस्तु पदार्थ के व्यक्तिना विशेष गुण लक्षणों दर्शावा माटे जे विशेषण वपराय छे तेने गुणवाचक विशेषण कहे छे। जेम के मोटू मकान, सुंदर मकान, लीलो छोड़, गोल सिक्का, प्रेमा रहेमा, काळो कामळो, ऊंची दीवार, आळसू छोकरो वगैरे। अहींया सुंदर मकान नी बदले तमारे सुंदर मकान तरीके जोडणीमां भूल छे ए तमारे जोई लेवानुं छे। गुणवाचक विशेषणना उदाहरणो जे छे आपणे जोईशुं। ए नाजुक कन्यानुं नाम मनीषा हतुं। ए नाजुक ए कन्यानो शुं दर्शावे छे? गुण दर्शावे छे। एटले तमारे आने गुणवाचक विशेषणमां मूकवानुं। तमारे परीक्षानी अंदर एक मार्क्सनो सवाल जवाब पूछाशे तो शुं लखे? नाजुक लखीने कौंसमां त्रण शब्दो मूकेला हशे। गुणवाचक, संख्यावाचक के कोई पण आवा त्रण होय तो नाजुक ए शुं दर्शावे छे? कन्यानो गुण दर्शावे छे। एटले तमारे जवाब स्वरूपे नाजुक ए गुणवाचक संज्ञा थशे। बीजुं उदाहरण जोईशुं। कायर माणस બહાદુર થઈ શકે છે। એ માણસનો એક કાયર એ શું દર્શાવે છે? એનો ગુણ દર્શાવે છે। ત્રીજું વાક્ય જે છે આપણે જોઈશું, સુકુમાર શક્તિશાળી થઈ શકે કે સુકુમાર શક્તિશાળી માણસનો એક સુકુમાર એ શું દર્શાવે છે? ગુણ દર્શાવે છે। બીજું ઉદાહરણ, બીજું જે છે એના ગુણવાચકનો જે પેટાવિભાગ છે આપણે જોઈશું। રંગવાચક વિશેષણની અંદર વિશેષ રંગના ગુણધર્મનો ઉલ્લેખ કરે તે રંગવાચક વિશેષણ, જેમ કે લાલ ગાય, ધોળો ઘોડો, કાળો કામળો, લીલું પાંદડું વગેરે। એના ઉદાહરણ જે છે રંગવાચક વિશેષણ, એક શ્યામલ સામા શ્યામા છત્રી મને ગમી। શ્યામલ એટલે શ્યામ એટલે કે કાળું, એ શું દર્શાવે છે? આ રંગ દર્શાવે છે, એટલે કે આ છત્રી મને ગમી। હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે, પાટિયા પર શું લખેલું? લીલા અક્ષરે લખેલું હોય છે, લીલો એ શું દર્શાવે છે? એનો રંગ દર્શાવે છે। હું તમને ફરીથી ચર્ચા કરીશ વિદ્યાર્થી મિત્રો, આવા જે આના જે ગુણવાચકના જે ત્રણ જે આકાર જે છે જે વિભાગ પડે છે, કદાચ જવાબની અંદર ગુણવાચક વિશેષણ કૌંસમાં હોય અને એના ત્રણ પેટા વિભાગ પર પૈકી જે જવાબ આવતો એ ન હોય તો તમે ગુણ દર્શાવી શકો છો, અને કૌંસમાં ગુણ પણ દર્શાવ્યો હોય અને પેટા વિભાગનો જે આકાર દર્શાવેલો હોય, રંગ ગુણ વિશેષણ દર્શાવેલો હોય તો તમારે એ લખવાનું રહેશે। આગળ જોઈશું આપણે બીજો જે છે સ્વાદવાચક વિશેષણ, વિશેષ સ્વાદનો ગુણધર્મ ગુણધર્મનો દર્શાવે તે સ્વાદવાચક વિશેષણ, જેમ કે મીઠું શરબત, ખારું જગત, કડવો લીમડો વગેરે। હવે અહીં જોજો તમે ઉદાહરણ, હું મીઠું શરબત પીવું છું। મીઠું એ શું દર્શાવે છે? એ સ્વાદ દર્શાવે છે। તમે મીઠું જેવું જીભ પર મૂકશો એટલે સ્વાદ બતાવશે, કડ્યું છે, ગળવું ગળ્યો છે કે મીઠો છે કે જગત કડવું છે વગેરે તમને બતાવે છે, અને શું કહેવાય છે? સ્વાદવાચક। બીજું ઉદાહરણ જોઈશું, આ જગત ખારું હોય છે, ખારું એ પણ શું દર્શાવે છે? સ્વાદવાચક। તમને ખબર પડી ગઈ છે? આપણે ઉદાહરણ બીજો તરફ જઈશું, આગળ જઈશું। આકારવાચક વિશેષણ, ખાસ પ્રકારના આકારને સૂચવે તે આકારવાચક વિશેષણ, જેમ કે લાંબી દિવાલ, ચોરસ મકાન, લંબચોરસ ખૂણા, ગોળ સિક્કા, ચતુષ્કોણ આકૃતિ વગેરે। આ મકાન ચોરસ છે, ચોરસ એ શું દર્શાવે છે? એનો આકાર દર્શાવે છે। મારી પાસે ગોળ સિક્કા છે, એ ગોળ શું દર્શાવે છે? આકાર દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો, વિશેષણ વિશે ધોરણ 9 ની અંદર આપણે ભણી ગયા છે, એટલે આ તો માત્ર ને માત્ર એક વખત આપણે રિપીટ કરવાનું છે અને તમને ખબર છે કે વિશેષણ કોને કહેવાય। હવે આપણે સંખ્યાવાચક વિશેષણની અંદર વિભાગ પ્રકાર નંબર 2 પર જઈશું કે એક સંખ્યાવાચક વિશેષણની અંદર વ્યાખ્યા શું કહે છે, કે શું કહે છે? 1, 2, 5, 10, 50, 100 જેવી સાદી સંખ્યા અથવા ક્રમમાં આવતી સંખ્યા, પહેલો, ચોથો, છઠ્ઠો, દસમો વગેરે, 71 પેઢી, 7 સાગર, 14 લોક, 100 વર્ષનું આયુષ્ય, 5 મહિના, 32 પૂતળીઓ વગેરેમાં 71, 7, 14, 100, 5, 32 એ સંખ્યાવાચક વિશેષણો છે।
पहलो नंबर बीजी पाटली पांचमू धोरण वगैरह में पहलो बीजी पांचमी ए शुं छे क्रमिक संख्या दर्शावे छे तो आ बधामां आवुं उदाहरण तमारा वाक्य नी अंदर आवी आवी एक संख्या लखेली होय तो तमारे आखो मीचीने तमारे संख्यावाचक विशेषण करी देवानुं अने तमारो एक मार्क्स तमारी जोड़ीमां आवी जशे केवी रीते के छे कुल 71 तार्या रे 71 ए शुं दर्शावे छे संख्या दर्शावे छे एटले तमारे जवाबनी अंदर संख्यावाचक विशेषण लखी देवानुं। बीजुं उदाहरण जे अत्यारथी पांचमा धोरणथी क्लास के जे पांचमा धोरण जे पांचमुं जे छे ए पण संख्या दर्शावे छे एटले तमारे समजी जवानुं के छे के आ संख्यावाचक विशेषण छे। आगळनुं उदाहरण जोईशुं सार्वनामिक विशेषण एनी व्याख्याने आपणे समजवानी कोशिश करीशुं मारी तारी आपणी अमारी तमारी जारे जेते सर्वनाम सर्वनामो संज्ञाना अर्थमां वधारो करे त्यारे ते सर्वनामिक होय छे। फरी पाछी रिपीट करू छू मारी तारी आपणी अमारी तमारी जारे जेते आ सर्वनामो संज्ञाना अर्थमां वधारो करे त्यारे ते सार्वनामिक होय छे। कई कयु वगैरे प्रश्नार्थ सूचक सार्वनामिक विशेषण छे जेम के मारी बॉल पेन पारकी पंचांत कयु पुस्तक जे व्यक्ति वावे ते लणे जीवी सोबत तेवी असर जेटली बुद्धि तेटली परख वगैरे जे उदाहरण जे होय छे ए तमे सार्वनामिक विशेषण कही सको छो। मारा दीकराने रेसना घोड़ानी जेम दौड़ावे छे अहीं जुओ मारी तारी आपणी मारी तमारी ज्यारे त्यारे आवा सर्वनामो होय त्यारे तमे सार्वनामिक विशेषण कही सको छो मारा दीकराने रेसना घोड़ानी जेम दौड़ावे छे। बीजुं उदाहरण जोजो के जेम जीवू होय तेम जीवो जेम अने तेम ए शुं छे सार्वनामिक विशेषणो छे। पछी आगळ त्रण नंबरनुं उदाहरण छे ए साजे अमे खूब होशियार अमे विशेषण रूपे दर्शावे छे जेम के बोलनार नाचनार हाकनार खोदनार वगैरे। हवे तमे शब्दोनी अंदर तमे ज्यारे विशेष विशेषणने ओळखता हशो त्यारे आ नार प्रत्ये पाछळ आवे तो तमारे समजी जवानुं के आ कर्तुवाचक विशेषण छे એટલે કે કોઈ પણ વ્યક્તિ ક્રિયા કરી રહ્યો હોય તો જ એની નાર પ્રત્યે હોય છે। સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર અંજીર આલુ કે કાજુ મોંઘા પડે છે। આ સિગારેટ શું કરે છે આ વ્યક્તિ જે છે પી રહ્યો છે કાઢનારને કે જે ખજૂર અંજીર આલુ કે કાજુ મોંઘા પડે છે આ કાઢનારને એ શું કહેવાય છે કર્તુવાચક વિશેષણ કહેવાય છે। બીજું ઉદાહરણ જોઈશું આપણે સમાજમાં બોલનાર વધુ હોય છે એટલે બોલનાર શું કહે છે કે વધારે હોય છે બોલનાર એટલે શું કહે છે ક્રિયા થઈ રહેલી છે એટલે કે આપણે એને કર્તુવાચક વિશેષણ કહી શકે છે। હવે આપણે જોઈશું છેલ્લું ઉદાહરણ આજના દિવસનું પરિમાણવાચક વિશેષણ। હવે જો કે છે કે પરિમાણ એટલે માપ દરેક વસ્તુ કે પદાર્થને અમુક નિશ્ચિત માપ હોય છે એ માપને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે છે જેમ કે થોડા ફળો કેટલાક વર્ગો સકળ લોક વિપુલ જથ્થો અલ્પઉક્તિ વગેરે। અહીં જોશો પરિમાણ સકળ એટલે દર્શાવે છે એનું માપ દર્શાવે છે સકળ લોકમાં સૌને વંદે કે છે। બીજું ઉદાહરણ જે છે પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી કે છે કે પત્ની થોડા એ થોડાક પ્રમાણ એટલે કે માપ દર્શાવે છે ભલે આખું આભરેલી છે આખું એટલે કે આખું એ એનો માપ દર્શાવી રહ્યો છે એટલે આપણે એને જવાબ તરીકે માપ લઈશું। વર્ણ સંપદાનું આટલું આદિ મનોહર રૂપ આટલું એટલે કે એનો પરિમાણ એટલે કે માપ દર્શાવે છે। વિદ્યાર્થી મિત્રો આપ સૌએ આ વિશેષણ અને તેના પ્રકાર વિશે વિસ્તૃત અભ્યાસ કર્યો અને તમારી નોંધપોથીની અંદર દરેક વિશેષણના 10-10 ઉદાહરણો તમારી નોંધપોથીમાં લખવાના છે લખીને એને પાકા કરવાના છે દરેકની વ્યાખ્યા જે છે એ પાકી કરી લેવાની છે ઉદાહરણની સાથે જે શબ્દો જે અનુગત આપવામાં આવેલા છે એને પાકા કરવાના રહેશે। થેન્ક યુ આભાર।